સેક્શનની અંદર પ્રવેશના બે દાખલાઓ હતા. બંને દાખલાઓ ખૂબ સરળ હતા. પુનઃમૂલ્યાંકન ખાતું, મૂડી ખાતા, રોકડ ઓબ્લિક બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાકું સરવ્યું, પ્રવેશનો સૌથી પહેલો દાખલો. ત્યારબાદ વાત કરીએ પ્રવેશના બીજા દાખલાની અંદર. પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ ખાતું અને પ્રવેશ બાદનું પાકું સરવાયું. બંને દાખલાઓ પ્રમાણસર એકદમ સરળ હતા, જોકે આખું પેપર જ એકાઉન્ટનું ખૂબ સરળ હતું. ત્યાર પછી વાત કરીએ નિવૃત્તિનો દાખલો. ધવલકમલ નવલવાળો છે, ટેક્સ્ટબુકની અંદર સૌથી પહેલાં જ શરૂઆતમાં જ આપવામાં આવેલો છે દાખલો, જે પણ સરળ છે. ત્રણ ખાતાઓ છે, પુનઃમૂલ્યાંકન, મૂડી ખાતા અને નિવૃત્તિ બાદનું પાકું સરવાયું. ત્યાર પછી શેરમૂડીના બે પ્રશ્નો હતા. એમાં પહેલો પ્રશ્ન હતો, એમાં જપ્તીની કોઈ અમનોંધ હતી જ નહીં, એટલે આ દાખલો ખૂબ એટલે ખૂબ જ સરળ હતો. જેની અંદર જપ્તી ન હતી પણ અરજી મંજૂરી પ્રથમ આપતો અને આખરી આપતો હતો, અને સૌથી છેલ્લે એક નવમી મહત્ત્વની અમનોંધ હતી કે જેમાં કંપનીને છેલ્લેથી હપ્તાના નાણાં મળેલા હતા, એટલે બેંક ખાતે ઉધારતે મળવાના બાકી હપ્તા ખાતે. આ સૌથી છેલ્લી અમનોંધ આવશે. ત્યાર પછી વાત કરીએ શેરમૂડીનો બીજો દાખલો, જેમાં જપ્તીની અમનોંધ હતી પણ આ દાખલો પણ પ્રમાણમાં એકદમ સરળ હતો. તો બે પ્રવેશના દાખલા, એક નિવૃત્તિનો દાખલો અને બે દાખલા શેરમૂડીના, બધા જ પ્રશ્નપત્ર ખૂબ જ સરળ હતા. બાકીના વિડીયોના સોલ્યુશન માટે અન્ય વિભાગ માટે નેક્સ્ટ વિડીયો જુઓ.